ओके तो आपने हमें सोल्व करवाना छे 262। ओके तो 262 માં જો સૌથી પહેલા તમને આપેલું છે 15 મીટર લંબાઈનો અને 6×10⁻⁷ મીટર સ્ક્વેર એટલે તમને એરિયા પણ આપેલો છે, યાદ રાખો એરિયા પણ આપેલો છે, સાથે સાથે L પણ આપેલો છે। ઓકે અને એવું કીધેલું છે કે R બરાબર 5 ઓહમ અને પૂછવામાં આવી છે અવરોધકતા। ઓકે તો આપણી પાસે એક સિમ્પલ ફોર્મ્યુલા છે, તમને ખબર જ છે। ઓકે તો 262 સોલ્વ કરવા જઈ રહ્યા છે, સૌથી પહેલા આપણે બોર કાઢી લો, તમારી પાસે જે છે બોર છે, રાઈટ, પેન આવી ગયું। ઓકે તો 262, ચલો વેરી ગુડ, તો એ જ ફોર્મ્યુલા ઉપયોગમાં આવશે, રાઈટ ને? એટલે જો સંખ્યા કંઈક આ પ્રમાણે છે, સૌથી પહેલા 15 મીટર લંબાઈ એટલે L બરાબર જે આપેલા છે તમને 15 મીટર છે। ઓકે તો આજે તમારી પાસે છે L, દેન એના પછી તમને આપેલું છે કંઈક A એરિયા, તો એરિયા આપેલો છે કંઈક 15 બરાબર 6×10⁻⁷। ઓકે અને એનો એકમ આપેલો છે મીટર સ્ક્વેર, એટલે એરિયાનો જે ક્ષેત્રફળ છે એનો એકમ મીટર સ્ક્વેર આવશે। તેના પછી એવું કીધેલું છે કે અવરોધ, તો R બરાબર જે છે એ તમારે 5 ઓહમ આપેલા છે, રાઈટ? ઓકે હવે તમારી પાસે ફોર્મ્યુલા કઈ છે, R ઇક્વલ ટુ રો L ના છેદમાં A, આપણે શોધવાનું શું છે આ રો, તો આપણે રો શોધવાનો છે એટલે R તો એમને આ સામે જાય એટલે અહીંયા જશે, A કઈ જાય સામે જાય અને L કઈ આવશે નીચે, તો R ની કિંમત જે છે એ 5 આપેલી છે। તેના પછી તમને A ની કિંમત આપેલી છે 6×10⁻⁷ અને L ની કિંમત આપેલી છે એ કઈ 15, તો અહીંયા લખીશું 15, 5×15 લખાશે, અહીંયા લખાશે 3×2 6, એનો મતલબ જવાબ તમારો આવવો જોઈએ 2×10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર। ઓકે તો આ તમારો જવાબ આવશે, રાઈટ? જો કમ્પેર કરી લો આવી ગયો કે નહીં। ઓકે ઓકે એના પછી આવશે નેક્સ્ટ MCQ તરફ જઈએ આપણે। ઓકે 293 293 આ કદાચ થઈ ગયો છે, આપને યાદ છે ને કાલે, પણ કઈ નહીં કરી નાખે છે, ચલો ને 293 તો 293 તરફ જઈએ આપણે, તો 293। ઓકે તો એના અંદર તમને જે કિંમતો આપેલી હોય સૌથી પહેલા એ જોઈશું, 293માં શું આપેલું છે, વ્યાસ આપેલો છે, વ્યાસ એટલે તમને ખબર જ છે વ્યાસ આપેલો એટલે ડી આપેલો હોય, કેપિટલ ડી લો અથવા સ્મોલ ડી લો ચાલશે, તો 2 mm આપેલો છે, કેટલા આપેલા છે 2 mm, 2 mm નો મતલબ શું થાય 2 મિલીમીટર, મિલીમીટર એટલે 10⁻³, વેરી ગુડ। ઓકે દેટ મીન્સ હવે તમને આપેલો છે L, L બરાબર 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, હવે મેં તમને પહેલા જ કીધું સેન્ટીમીટરને આપણે શેમાં કન્વર્ટ કરી દેવાનું મીટરમાં, તો 10⁻², તો આ 2 મીંડા અને આ કેન્સલ થઈ જાય એટલે જવાબ તમારો આવશે 1 મીટર, યાદ આવ્યું કાળવાળો જ છે આ, બરાબર ને? અને R આપેલો છે R ઇક્વલ ટુ 0.7 અને અહીંયા આવશે, હા બસ એ જ તો કઈ ફોર્મ્યુલા વપરાશે, એ જ R ઇક્વલ ટુ રો L ના છેદમાં A, આ જ વપરાય ને, રાઈટ? હવે જો ઓકે તો હવે જો R ઇક્વલ ટુ રો L ના છેદમાં A, તમને શોધવાનું શું છે રો, રો શોધવાનું છે તો રો ને સૂત્ર કરતા બનાવવાનું, તો રો ને સૂત્ર કરતા બનાવો તો અહીંયા લખાશે R, આ એ કઈ જાય સામે જાય ના છેદમાં શું લખાશે L। ઓકે એટલે ઇન શોર્ટ રો ને સૂત્ર કરતા બનાવ્યો તો એ કઈ જાય સામે અને L જે છે એ કઈ આવશે નીચે, તો એ નીચે આવશે, અચ્છા તો હવે શું લખાશે R, તો R ની કિંમત તમને આપેલી છે, R ની કિંમત કેટલી છે 5, નહીં R ની કિંમત તમને 0.7 અને એ જે છે એરિયા છે, એરિયા કેટલા આવશે પાય આર સ્ક્વેર, બરાબર પાય આર સ્ક્વેર ના છેદમાં L, L કેટલા આપેલા છે એક, એ તો એક જ આવશે। ઓકે તો એનો મતલબ એવો થયો કે અહીંયા હું લખું છું, જો નીચે અહીંયા લખું છું 0.7 પાય એટલે 3 પોઈન્ટ કેટલા આવશે 14 આવશે અને R કેટલા છે, R એટલે D/2 બરાબર ને, R એટલે D/2 આખાનો વર્ગ, કેમ કે આપણે સંખ્યામાં વ્યાસ આપેલો છે, બરાબર? ઓકે તો આ 1 હતો એટલે 0.7×3.14, ડી કેટલા આપેલા છે 2×10⁻³, એનો આખાનો વર્ગ થશે એટલે 2 નો વર્ગ 4, 3×2 6 લખાશે અને 2 નો વર્ગ 4 એટલે કેન્સલ થઈ જશે, પડી ગયા ખબર? આ કાલે સોલ્વ કરેલો આપણે, યાદ હોય તો સેમ આવો જ, ઓકે આ જ હતો સેમ, તો આ ઓલરેડી સોલ્વ કરેલો જ છે એટલે વાંધો નથી। ઓકે એના પછીનો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે, ચલો હવે સંખ્યામાં જો આપણે જે સંખ્યા સોલ્વ કરવા જઈ રહ્યા છે, ઓકે 317 જો
370 આઈએમપી જેવો લાગે છે મને થોડો, એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આમાં છોકરાઓ બહુ કન્ફ્યુઝ થાય છે કે સર આ કેવી રીતે સોલ્વ કરવું. મારા જે પર્સનલના છોકરાઓ આવે છે ટ્યુશનમાં, એ લોકોએ પહેલા એટલે જે આવે છે ટ્યુશનમાં, ધાતુનું તાપમાન વધતા રિલેક્સેશન સમય શું થાય, તો ઓલરેડી તમે એક ફોર્મ્યુલા ભણી છે. જો હું તમને પહેલા હું અહીંયા બતાવવા માંગુ છું સિમ્પલ. જો 370 આપણે સોલ્વ કરીએ છીએ, તો અહીંયા લખાશે 370, રાઈટ? તો ધાતુની તાપમાન વધારતા સંખ્યા શું છે, હજી એક વખત વાંચું છું, ધાતુની તાપમાન વધારતા રિલેક્સેશન સમય વાય ઇક્વલ ટુ ખાલી જગ્યા, બરાબર? હા, તો આમાં શું કરવાનું છે હું તમને બતાવું છું, કઈ ફોર્મ્યુલા યુઝ કરશું આપણે. સૌથી પહેલા અહીંયા ફોર્મ્યુલા જે યુઝ થશે, અચ્છા મને એવું કહો કે અવરોધકતા કોને કહેવાય, એનો સિમ્બોલ કયો છે અવરોધકતાનો? ઓકે, તો અહીંયા લખીશ રો. વાહકતા કોને કહેવાય? આવું આવું સિગ્મા, સિગ્મા લખાય ને વ્યસ્ત એકબીજાનું. તો આપણે રો લખી શકાય અહીંયા. આ સિગ્માનો મતલબ શું થાય? 1/ρ થાય, યસ ઓર નો? ઓકે, તો આ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય, તો જવાબ તમારો શું આવે? 1. 1 નો મતલબ શું થાય? અહીંયા અચર આવે. શું થાય? અચર. ઓકે, એક તો એ આ રીતે સોલ્વ થાય. બીજું કેવી રીતે સોલ્વ થશે જો તમને બતાવો. ધાતુ હોય તો અમારે, ધારો કે કોઈ બી ધાતુ છે, બરાબર, તો ધાતુનું તાપમાન વધારો, ધાતુનું તાપમાન વધે એમ શું થાય? રૂમાં શું થાય? વધારો થાય, યસ ઓર નો? ધાતુનું તાપમાન વધે એટલે તાપમાનમાં વધારો કરીશ તો રૂમાં શું થશે? વધારો થાય. મને એવું કહો તો સિગ્મામાં શું થાય? વેરી ગુડ, તો આમાં તો વધારો થશે, ધેટ મીન્સ આમાં શું થાય? ઘટાડો થાય, બરાબર ને? તો હું શું કરું છું અહીંયા, સિમ્પલ અહીંયા ફોર્મ્યુલા લખું છું, અવરોધકતા અહીંયા લખીશ, અવરોધકતા ઇન્ટુ વાહકતા. તો અવરોધકતા શું છે? રો છે. વાહકતા શું છે? સિગ્મા છે. આ તે જ બતાવ્યું, તો આ રો એમને એમ લખીશ, સિગ્માનો મતલબ થાય એકલા છેદમાં રો, તો રો અને રો કેન્સલ થાય, ધેટ મીન્સ 1. તો તમારો જવાબ જે આવવો જોઈએ એ અચર આવવો જોઈએ. કયો આવવો જોઈએ? અચર. ઓકે, તો 370 માં તમારો જવાબ જે છે એ અચર આવવો જોઈએ, સી આવશે. આમાં જવાબ ખોટો આપેલો છે, બી ઘટે એવું નથી. ઓકે, તો અહીંયા યાદ રાખો સી આવશે, રાઈટ? ઓકે, આ 318 બી જે છે થિયરી નીકળી ગઈ છે, પેલા શ્રેણી અને સમાંતરવાળી, એટલે એ કરવાનું નથી 318. ઓકે, તો પેલામાં જે ઘટે છે જગ્યાએ અચર લખી દેજો, જવાબ તમારો આવશે અચર. ઓકે, હવે નેક્સ્ટ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. ઓકે ચલો, 339, જો 339, 339 આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, ફરી એક વાત આજુ છું, જો તમને અવરોધ એન આપેલો છે, એટલે કોઈક અવરોધ એન સમજો એન આપેલો છે, બરાબર, એન અવરોધો આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 up to n સુધી, દરેક અવરોધનું મૂલ્ય આર છે. ઓકે, એ તો તમને ખબર છે કે અવરોધને આર વડે દર્શાવવામાં આવે, અને એના અવરોધો તમને એમ આપેલા છે. હવે શબ્દ અહીંયા કેવા આપ્યું છે? લઘુત્તમ અને મહત્તમ. લઘુત્તમ અને મહત્તમનો અવરોધ શોધવાનો છે, યાદ રાખો. પહેલા લઘુત્તમ છે, પછી મહત્તમ છે. ઓકે, તો આ ખાસ શબ્દ યાદ રાખજો. ઓકે, લઘુત્તમ અને મહત્તમ. તો ચલો હવે આપણે સોલ્વ કરીશું અહીંયા ઇન શોર્ટ. તો આની ફોર્મ્યુલા કઈ વપરાશે સૌથી પહેલા હું તમને કહી દઉં. હવે જો પહેલા લઘુત્તમની વાત કરી છે, બરાબર, તો લઘુત્તમ એટલે કોને કહેવાય? લઘુત્તમ એટલે આર, આ કયો ક્વેશ્ચન હતો? 339. લઘુત્તમ એટલે આર લઘુત્તમ. આર લઘુત્તમને કહેવાય મિનિમમ. શું કહેવામાં આવે? મિનિમમ. તેના માટેની તમને ખબર જ છે, કાલે સમાંતરમાં એક ફોર્મ્યુલા વાપરેલી, તમને યાદ હોય તો આવી ફોર્મ્યુલા, આર ના છેદમાં એન. તો આ જે છે ને સમાંતર માટેની છે. કોના માટેની છે? સમાંતર. સમાંતર જોડાણ હોય ને ત્યારે. જ્યારે અવરોધ કેવું હોય? જ્યારે અવરોધ કેવા હોય? અવરોધ સમાંતર આપેલો હોય. કેવો આપેલો હોય? સમાંતર. યાદ રાખો, જ્યારે અવરોધ સમાંતર આપેલો હોય પ્લસ એન અવરોધો આપેલા હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થશે, બરાબર. તો આ કોની ફોર્મ્યુલા છે? આર મિનિમમ. હવે આર મેક્સિમમ શોધ્યું હોય તો શું આવશે બતાવો, ખબર છે કોઈને? આર મેક્સિમમ, આર મેક્સિમમ એટલે કયો જોડાણ? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ માટેની ફોર્મ્યુલા કઈ છે બતાવો? હા, તો હા,
तो એનો મતલબ આપણે કઈ ફોર્મ્યુલા વાપરી r = r1 + r2 + rn રાઈટ ને આવું વાપરીએ ને હવે કેટલા અવરોધો છે આપણી પાસે n અવરોધો છે તો n અવરોધો છે એનો મતલબ n ઇનટુ એ સ્મોલ r બની દો છે તો nr એવું લખીશ n ઇનટુ r તો ચલો તો r મિનિમમ છે r મિનિમમ એટલે અવરોધોનું લઘુત્તમ ઓકે આને સમીકરણ નંબર 1 નામ આપી દો એ જ પ્રમાણે r મેક્સિમમ તો r મેક્સિમમ આ અવરોધનું મહત્તમ ચલો હવે સંખ્યામાં એવું લખેલું છે જો સંખ્યા ધ્યાનથી વાંચો તો તમને ખબર પડશે 339 છેલ્લી લાઈનમાં આ રીતે મેળવેલ લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર બરાબર પહેલા લઘુત્તમ આપેલું છે તો પહેલા લઘુત્તમ આપેલું છે એટલે આપણે આવું લખીશું લઘુત્તમ તો ચલો તો 1 અને 2 નો રેશિયો લઈ લો તો અહીંયા લખીશું r મિનિમમ ના છેદમાં r મેક્સિમમ રાઈટ તો ચલો r મિનિમમની કિંમત કઈ છે r મિનિમમની કિંમત કઈ છે ઓકે તો r બાય એ લખાશે n ચલો r મેક્સિમમ કેટલા છે આ તો r ઇન્ટુ n તો એમ ડાયરેક્ટ અહીંયા લખું છું r ઇન્ટુ n બરાબર તો જો તમે જોશો કે એક r અને એક r શું થઈ જશે કેન્સલ થઈ જાય નીચે આ તો 1 n ઇન્ટુ n શું લખાશે n સ્ક્વેર તો તમારો જવાબ 1 n સ્ક્વેર આવવો જોઈએ તો આ તમારો ફાઇનલ આન્સર છે જે કદાચ આઈ ગયો ડી બરાબર તો તમારો જે ઓપ્શન માં જે છે એ ડી જવાબ આવો જોઈએ રાઈટ ઓકે ગુડ ચલો હવે નેક્સ્ટ છે 340 અગેન આઈએમપી છે આ સીધો સીધો ક્વેશ્ચન છે ઓકે સીધો અને ડાયરેક્ટ ક્વેશ્ચન છે ડાયરેક્ટ મૂકી દે છે ઇમ્પોર્ટન્ટ છે વિસ્ટન બ્રિજ વાળો વિસ્ટન બ્રિજ વાળી જે થિયરી છે એ બી મોસ્ટ આઈએમપી છે તો યાદ રાખો વિસ્ટન બ્રિજ ની જ્યારે વાત કરવામાં આવે ઓકે વિસ્ટન બ્રિજ ક્યારે કેના માટે યુઝ થાય તો યાદ રાખો અજ્ઞાત અવરોધ શોધવા માટે કયા અવરોધ શોધવા માટે અજ્ઞાત અવરોધ શોધવા માટે સૌથી પહેલા તો અવરોધ શોધવા માટે તો યુઝ થશે પણ અજ્ઞાત અવરોધ હવે અજ્ઞાત અવરોધનો મતલબ શું થાય તમે જ્યારે સર્કિટ જોઈ હશે ને વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ બી ઘણા બધા કર્યા હશે એના અંદર આવું કંઈક છે r1 r2 r3 અને r4 ચાર અવરોધો આપેલા હતા યાદ હોય તો તો યાદ રાખો આપણે ત્રણ ખબર હોવા જોઈએ કોઈ બી ત્રણ એવું જરૂરી નથી કે પહેલા બીજા અને ત્રીજા કોઈ બી ત્રણ ખબર હોવા જોઈએ તો એને કહેવામાં આવે જ્ઞાત કયા અવરોધ કહેવાય જ્ઞાત હવે એક અવરોધ શોધવો હોય તો એ અજ્ઞાત તો આ જે મેથડ જે છે એના માટે આપણે યુઝ કરીએ છીએ વિસ્ટન બ્રિજ બરાબર આ વિસ્ટન બ્રિજ વાળો જે છે 340 માં ક્વેશ્ચન છે ખાસ યાદ રાખવા વિનંતી છે ઓકે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ચલો હવે મેસેજ વાંચી લઈએ ઓકે કમ્પ્લીટ હા આરે ગુડ પાયુ હું પાયુ ચલો ઓકે તો 339 અને 340 સોલ્વ થઈ ગયા એટલે આપણું ઓલમોસ્ટ કામ ખતમ ઓકે હવે પેલી છોકરીને જે ડિફિકલ્ટી હતી 199મો ક્વેશ્ચન એમાં આપણે ડિફિકલ્ટી સોલ્વ કરાવીએ પછી રહેમતુલના જે ડિફિકલ્ટી છે એ સોલ્વ કરાવીએ બરાબર તો જોહરીને કદાચ ડિફિકલ્ટી હતી હેને હા 199મા ક્વેશ્ચનમાં કોઈએ મેસેજ કરેલો નહીં ઓકે વાંધો નહીં જેને હોય 199 ચલાવું ને 199 ચલો 199 હવે જો આપણા ત્રીજા ચેપ્ટરના બધા એમસીક્યુ પૂરા થઈ ગયા બરાબર છે હવે જો એક કામ કરી શકો તમે કોઈ બી આપને કોઈ પણ તમે મટીરિયલ લઈ લો ધારો કે લિબર્ટીનું અને ખરીદવું ના હોય તમારી ટેલિગ્રામ ચેનલ છે બરાબર તમારી ટેલિગ્રામ ચેનલ પરથી તમે ડાયરેક્ટ ત્યાં બે ત્રણ પેપર મેં મૂકેલા છે ઓકે તો ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તમારી જે ટેલિગ્રામ ચેનલ જે છે બરાબર ત્યાં તમે ડાયરેક્ટ જોશો ત્યાં બધા પાછલા વર્ષોના પેપર પણ હશે એટલે તમને પેપર પણ મળી જશે ઓકે સાથે સાથે આ જે લિબર્ટીના પેપર જે છે લિબર્ટીના પેપર અને બીજા બી કંઈક એક બે પ્રકાશન છે તો આ બધું ત્યાંથી તમને મળી જશે એટલે ખાસ કે તમે મારી ચેનલ પર જોઈ લેજો તો અને નવું નવું અપડેટ હું મૂકતો જ રહું છું ઓકે તો જોઈ શકો છો તમે એ હવે બીજી એક વસ્તુ એ મારી ટેલિગ્રામ ચેનલનું નામ બી તમને હું કહી દઉં એ તમે લખશો કોપી મારશો તો કંઈક આ મુજબ હશે જો એ જે છે ને તમે સલમાન જબર લખશો તો જો કે આવી જશે પરંતુ તમે આવું એક્ઝેક્ટ લખશો અથવા હું તમને અહીંયા કોપી મારીને આપી દઈશ વાંધો નહીં ગ્રુપમાં નાખી દઈશ
તો ત્યાંથી તમે મેં પેપર ઓલરેડી મૂકેલા છે, ત્રણ માર્ક્સના બે માર્ક્સના ક્વેશ્ચન મૂકેલા છે, ત્રણ માર્ક્સના છે, ઇવન ચાર માર્ક્સના પણ છે, અને 100% આમાંથી જ આવશે, યાદ રાખો બરાબર. એટલે તમને બે ત્રણ ચાર માર્ક્સ તો મને નહીં લાગતું તમને તકલીફ પડતી હોય. ઓકે, તો આઈ હોપ કે આમાં તમને કોઈ તકલીફ નથી, પણ છોકરાઓને તકલીફ ખાસ તો એમસીક્યુમાં પડે છે, લગભગ છોકરાઓને એમસીક્યુમાં તકલીફ પડે છે. એમસીક્યુ માટે આપણે આ પ્રયત્નો કરી રહ્યા છે. સાથે સાથે જો કાલે ચેપ્ટર નંબર 2 નો ટેસ્ટ રહેશે, તો ચેપ્ટર નંબર 2ની જ્યારે વાત કરો તો કાલે ટેસ્ટ રહેશે. ચેપ્ટર નંબર 1 આપણું કામ થઈ ગયું છે, ચેપ્ટર 2નો ટેસ્ટ કાલે રહેશે, એ બી થઈ જશે. ચેપ્ટર નંબર 3 જે છે એ બહુ સ્કોરિંગ ચેપ્ટર છે. સ્કોરિંગ ચેપ્ટર છે એટલા માટે હું એ કહેવા માંગીશ તમને કે લિબર્ટીમાંથી થોડું વાંચજો. ઓકે, લિબર્ટી છે, પાછલા 5 વર્ષના પેપર છે, તો પ્રીવિયસ 5 યર્સ પેપર, તો આ પછી 5 વર્ષના જે પેપર જે છે એને ખાસ કરીને જજો. અને જે 30% સિલેબસ કપાઈ ગયો છે બરાબર, 30% સિલેબસ એને કરતા ના બરાબર. તો 30% સિલેબસ એટલે પેપર જે છે એ જે આખું પેપર આવશે એ તો 100% સિલેબસમાંનું છે. બધું તમારા જે 70% સિલેબસ છે એને અનુલક્ષીને તમે પાછલા વર્ષના પેપર કરજો. 30% જે છે એ કટ થયેલો છે એ કરતા ના, પણ તેમાંથી તમને ઘણો બધો ફાયદો થશે. બીજી વસ્તુ મેં શું કીધી કે જૂની જે બુક છે બરાબર, જૂની બુક છે એને ખાસ, અચ્છા અમુક લોકો જોડે જૂની બુક નહીં હોય બરાબર, તો જો હું તમને બતાવું જૂની બુક તમે ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો. તમને દેખાય છે ને સ્ક્રીન બધાને, ખાસ બધા છોકરાઓ પાછલા વર્ષની, ઓકે પાછા વર્ષની તમે બુક ખાસ ડાઉનલોડ કરી લેજો. જો હું ડાઉનલોડ કરું છું, ધ્યાન આપજો આવી રીતે કરવાની છે. કઈ ક્રોમ દેખાય છે તમને, ગૂગલ દેખાય છે? ઓકે, જો હું લખું છું GSBSTB બરાબર, એટલે GSBSTB હું લખીશ પછી એન્ટર આપીશ તો હા મોકલી દઈશ. એટલે બીજા સબ્જેક્ટની બી વાત કરું છું એટલા માટે. ઓકે, તો જો બીજા સબ્જેક્ટમાં તમે ડાઉનલોડ ઇઝીલી કરી લો તો GSBSTB લખશો એટલે આવું કંઈક આવશે, રાઈટ? હવે છે ને તમે ટેક્સ્ટ બુક્સ જો, આ અહીંયા લખ્યું છે ટેક્સ્ટ બુક, એ કોમ છે અને એક ટેક્સ્ટ બુક છે, તો અહીંયા પર ક્લિક કરશો એટલે તમારે કોઈક આવી સાઇટ ખુલશે. ઓકે, તો એક આ ખાસ યાદ રાખજો, તો તમારે જેવી આ સાઇટ ખુલે બરાબર એટલે તમારે આખું એક જો જેવી ખુલે એટલે તમને બતાવું છું ત્યાં સુધી. ઓકે, ખુલ્યું, ચલો હવે હા એટલે આવું કંઈક આવશે. આવો આ ટાઈપ, હવે તમે જશો ને અહીંયા જો સ્ટાન્ડર્ડ, અહીંયા જો મારો એરો, જો મારો એરો કંઈક આ પ્રમાણે છે, ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 9-12 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ લખેલું છે, જોયું? ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 9-12 બરાબર, છેલ્લેથી 1, 2, 3, 4, 5, 6, 7મું, છેલ્લેથી 7મું જો બરાબર. એટલે ટેક્સ્ટ બુક પર ક્લિક કરશો, જો અહીંયા ક્લિક થાય છે એટલે તમારે અહીંયા બધી બુકો ખુલશે. ઓકે, હવે જો અહીંયા સ્ટાન્ડર્ડ 12th પર જઈશું આપણે, આ બધા અલગ અલગ ધોરણની આપેલી છે, આ જૂની બુકો છે. આ જૂની બુકો એટલા માટે એમસીક્યુમાં ખાસ કરજો. તો ટેક્સ્ટ બુક પર ક્લિક કરશો અહીંયા, ખાસ અહીંયા ક્લિક કરું અને આ કરીને જ જજો, યાદ રાખો આમાંથી તમને 10-15 ક્વેશ્ચન બેઠા મળી જશે, રાઈટ? તો આ ખાસ ધ્યાન આપજો, ટેક્સ્ટ બુક પર ક્લિક કરશો તમે લોકો તો તમારે બધી બુકો ડાઉનલોડ થઈ જશે. ઓકે, આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ હશે. તો મેં તમને જે કીધું એ પ્રમાણે એને ફોલો કરજો, સારું રહેશે. ઓકે, સો હવે આપણે અહીંયા જઈએ, તો આપણે ઓકે ચલો ઓકે, તો જૂની બુકને ખાસ કરજો, એમાંથી લગભગ તમને 15 ક્વેશ્ચન જેવા મળી જશે. ઓકે, પછી જે આ કરાવું છું એ ઇનફ છે, જૂની બુક પ્લસ પાછલા વર્ષના પેપર અને લિબર્ટી, જેને વધારે માર્ક્સ લાવવા હોય 45 અપ તેલી, એ મેં તમને કીધું જૂની બુક આજે કરાવું છું, એ પાછા 5 વર્ષના પેપર અને લિબર્ટીને થોડું એક વખત જોઈ લેશો તો તમને આવડી જશે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો તમને જે ડિફિકલ્ટી એના તરફ અહીંયા જઈએ છે, અમે મેસેજ વાંચી લો, મેસેજમાં શું લખ્યું છે, કિસ્સા કહાની પ્રમોશનલ ના રે હરે, એમાં ફરક પડવાનો છે, આ તમારા ફાયદા માટે જ છે. ઓકે ચલો, હા જો હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે, ખાસ યાદ રાખજો બધા સબ્જેક્ટની ડાઉનલોડ કરી નાખજો. ઓકે, તો કંઈક આવો કંઈક ક્વેશ્ચન હતો 199, પહેલાં હું જોઈ લઉં 199માં એટલે અહીંયા હા, જો કોઈ વિસ્તારમાં વિદ્યુત વિભવ V=6XY-Y+2YZ અને 110 આપેલો છે, 199માં ક્વેશ્ચન છે સૌથી પહેલાં, એટલે આપણે એ સોલ્વ કરવા અહીંયા જઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા જો બરાબર રેડ પેન યુઝ કરી શકું છું,
અચ્છા હવે મને તમે કહેતા રહો, હું અહીંયા ચલાવું છું, કાલે કયું ચેપ્ટર લઉં, તમે જે કોઈ ચેપ્ટર લઈશ બોલો. ઓકે, બીજા કોઈને આઈડિયા બોલો. એટલે ચોથું ના ના લો એવું. ઓ બાપરે, અલા તમારે નહીં ચાલ્યું તો એક્ઝામ આવી શું કરશો તમે લોકો? ઓ બાપરે બાપ, આ તો બહુ ડેન્જર કહેવાય. ચાલી જશે એમ ને? હા તો કહેજો સરને. બરાબર, ચલો હવે આ ખાસ ધ્યાન આપજો. એક્સ વાય ઝેડ 110 આપેલા છે અને ચોથું ચેપ્ટર ચાલ્યું જ નથી એમ ને? છઠ્ઠું બી નહીં ચાલ્યું, સાતું ચાલ્યું. ઓકે તો જોઈએ, ચલો સાતમાં ના લઈ રહ્યા, અથવા નવમાં ના લઈ રહ્યા, જે લેવું હોય એ લઈશું. વાંધો નહીં, કહું છું તમને આમાં. ચલો સોલ્વ કરાવી દો. જો સૌથી પહેલા હવે આ કેવી રીતે સોલ્વ કરશું, જો ફરી જોઈ લો આ ક્વેશ્ચન. જોજો, e ઇક્વલ ટુ માઇનસ ડીવી ના છેદમાં ડીએક્સ. ઓકે, તો આ તો તમને ખબર જ છે, આ ફોર્મ્યુલા છે, e અને v નો સંબંધ દર્શાવતું સૂત્ર. તો માઇનસ ડી ના છેદમાં ડીએક્સ એમના, એમ v ની કિંમત કેટલી છે એ તમને ખબર છે, 6xy માઇનસ વાય પ્લસ 2y અને આ ઝેડ, રાઈટ. હવે છે ને આપણે x ની સાપેક્ષે વિકલન કરીશું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. યાદ રાખો, હું ડાયરેક્ટ જ કરું છું, ધ્યાન આપજો, ડાયરેક્ટ જ કરું છું. x ની સાપેક્ષે વિકલન કરીશ, x ની સાપેક્ષે વિકલન કરીશ, એનો મતલબ શું થાય કે આ પેલા માઇનસ આગળ છે એટલે અહીંયા લખી દઈશ. ચલો હવે જો, x ની સાપેક્ષે કરું છું. આ 6xy માં શું છે, x તો આપેલો છે, તો x 1 થઈ જશે, તો શું બાકી રહ્યું? 6y. ચલો y અહીંયા આપેલો છે, x આપેલો છે, નથી આપેલો એટલે 0 થઈ જશે. અહીંયા x આપેલો છે છેલ્લા ટર્મમાં 2y ઝેડમાં, નથી આપેલો એટલે એ બી 0 થઈ જશે. એનો મતલબ આ જે આપણે x ની સાપેક્ષે વિકલન કર્યું એટલે એને કહેવાય આઈ કેરેટ. તો અહીંયા માઇનસ લખીશ, આ 6 લખીશ, y લખીશ અને અહીંયા લખાશે આઈ કેરેટ. એ જ પ્રમાણે y ની સાપેક્ષે વિકલન, તો y ની સાપેક્ષે વિકલનમાં શું લખશું? અહીંયા આગળ માઇનસ છે એટલે માઇનસ તો અહીંયા લખવાનું જ. ચલો પહેલા ટર્મમાં જો y આપેલો છે, y શું થઈ જાય? 1, જે બાકી રહ્યું એ લખી દો માઇનસ. બીજા ટર્મમાં શું છે? y આપેલો છે, તો dy ના છેદમાં dy શું થાય? 1. એ y ની સાપેક્ષે 1 જ થાય. એ જ પ્રમાણે પ્લસ, અહીંયા જો y આપેલો છે, યસ y આપેલો છે એટલે શું થઈ જાય? 1 થઈ જાય, તો શું બાકી રહેશે? 2 અને આ રહેશે z. બરાબર, આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? z ની સાપેક્ષે. તો આ લખાશે, આ z લખાશે, રાઈટ. હવે z આવશે, સોરી, આપણે y ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, તો y ની સાપેક્ષે વિકલન કરતા હોય તો હંમેશા j કેરેટ આવે. કયો કેરેટ આવે? g. હવે આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? z ની સાપેક્ષે. તો માઇનસ જે હતા બધામાં અહીંયા કોમન જ આવશે. એ જ પ્રમાણે જો પહેલામાં જો ઝેડ આપેલો છે, નથી આપેલો એનો મતલબ 0. બીજામાં ઝેડ આપેલો છે, નથી આપેલો એનો મતલબ 0. ત્રીજામાં ઝેડ આપેલો છે, યસ આપેલો છે, તો ઝેડ તો 1 થઈ જાય, તો અહીંયા લખાશે 2y, રાઈટ. એનો મતલબ માઇનસ 2y એમના એમ, અને આ જે આવશે k કેરેટ. કેમ k કેરેટ? એ ઝેડની સાપેક્ષે કરીએ છીએ એટલા માટે. તો જો હવે બધાને ભેગા કર, હવે હું શું કરું છું, જો હવે ડાયરેક્ટ અહીંયા લખી શકું છું, ઇક્વલ ટુ માઇનસ 6y ની કિંમત કેટલી છે ઉપર જો, x ની કિંમત 1 છે, આ x ની કિંમત 1 છે, y ની કિંમત બી 1 છે, z ની કિંમત કઈ છે? 0. દેટ મીન્સ x બરાબર 1, y બરાબર 1, z બરાબર 0. ઓકે ઓકે, તો જો આ માઇનસ 6y, y ની કિંમત કેટલી છે? 1, એટલે અહીંયા લખાશે i કેરેટ. એ જ પ્રમાણે હવે નીચે y માં તો માઇનસ, તો આગળ એમના એમ લખીશું 6 લખીશું. x કેટલા છે? x ની કિંમત કેટલી આપેલી છે? 1. માઇનસ 1 પ્લસ 2y ની 2z ની કિંમત કેટલી આપેલી છે? 0. એટલે આ તો કેન્સલ થઈ ગયો. હવે જો તમે જ વિચારો, 6 × 6 માંથી 1 જાય તો કેટલા રહે? 5. અને આ તો 0 થઈ ગયો આખી ટર્મ. ઓકે, બ્રેકેટ પૂરો. અહીંયા જે લખાશે એ કંઈક j કેરેટ. એ જ પ્રમાણે અહીંયા ઝેડ આવ્યો તો માઇનસ 2y, y ની કિંમત કેટલી છે? 1. અહીંયા લખાશે k કેરેટ. તો આવી ગયો તમારો જવાબ. જો તનીમાંથી કોમન શું આવશે, આ ત્રણ ઇક્વેશનમાંથી કોમન શું આવશે? માઇનસ. તો હું માઇનસ લખીશ. અહીંયા કેટલા આવ્યો પહેલાનો જવાબ? 6i કેરેટ. બીજાનો જવાબ શું આવ્યો? જો આ બીજો 5j કેરેટ. ત્રીજાનો જવાબ શું આવ્યો? 2k કેરેટ. જો આ માઇનસ, અહીંયા બી માઇનસ, અહીંયા બી માઇનસ, એ માઇનસને કોમન લઈ લીધા એટલા માટે. ખબર પડી ગઈ? ચલો મેસેજ વાંચી લઉં શું કે છે. 9th એન્ડ 10th માંથી બંનેના થઈને 10 એમસીક્યુ બોર્ડમાં થાય. યસ યસ રાઈટ. તો 9th અને 10th માં 5-5 એમસીક્યુ તો 100% આવશે જ.
ओके તેમાંથી એ ખાસ ઓકે 10મું ચેપ્ટર ઇતિલી આમિર ઇલિયાસ ઓકે 10મું ચેપ્ટર ઓકે 9 લેવું પડશે પછી 9 પછી 10 લઈશું હા ઓકે સર ઓકે ઓકે વાંધો નહીં હવે તમે એક કામ કરજો કાલે મારે વિડીયો મૂકેલો છે એને એક વખત જોઈ નાખજો બરાબર મેં વિડીયો મૂક્યો છે ચેપ્ટર નંબર 9 મેં મૂક્યો છે યુટ્યુબ પર હા બધું જ મતલબ યુટ્યુબ પર મેં વિડીયો મૂક્યો છે ઓકે ઓકે વાંધો નહીં કરી દઈશ અને હા પછી એમ કે છે 9-10 માંથી યસ 9-10 આવશે 100% તારા જ છે વિડીયો ના જો મેં પહેલા બીજા ત્રીજાનો મૂક્યો છે વિડીયો પછી 9-10 નો મૂક્યો છે 9માં ચેપ્ટરનો છે કિરણ પ્રકાશ શાસ્ત્ર મારી યુટ્યુબની ચેનલ પર બરાબર એવું હશે તો મોકલી દઈશ ચલો ને ગ્રુપમાં તો એ ખાસ જોઈ લેજો કેમ કે આ ચેપ્ટરમાં રિસ્ક ના લેતા બહુ ઇઝી ચેપ્ટર છે ઘણું બધું આ વખતે કટ કરી નાખ્યું છે એટલા માટે આ ચેપ્ટરને તમે થોડુંક સિરિયસલી લેજો આ 9 અને 10 કરી દેશો ને તો જો લગભગ એવું સમજો 9માં ચેપ્ટરમાંથી તમારે ખાસું આવશે એમાંથી અને 10માં આ બંને ચેપ્ટરમાંથી એટલીસ્ટ તમારે 20 માર્ક્સનું આવશે 9 અને 10 થઈને 20 માર્ક્સનું ગણીને ચાલો 20 માર્ક્સ બરાબર તો આ કંઈ જવાના નથી 8 અને 12 યસ 20 માર્ક્સનું આવશે 8 અને એટલે 19 એટલે 20 સમજો તમે અરાઉન્ડ 20 માર્ક્સ જેવું આવશે એટલે આને મિસ ના કરતા એટલા માટે કાલે વિડીયો જોઈ લેજો કમ્પ્લીટ જોઈને આવજો એક એક કન્સેપ્ટ બરાબર ધીરેથી આરામથી જોજો અને એની નોટ્સ બનાવજો પછી અહીંયા આવજો અને નોટ્સ બનાવીને પછી મેં જે ગ્રુપમાં મોકલી છે ને જે એમસીક્યુની ફાઇલ એ જોઈ લેજો એટલે તમારું કામ પૂરું એટલે આપણે કાલે એ કરીશું તો આજે તો તમારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે હવે મને કહું ત્રીજા ચેપ્ટરમાં તમને કોઈ ડિફિકલ્ટી છે તો એ ચલાવો ઓકે 232 મને જવાબ ના આવ્યો કાલ વાળો છે ને કઈ અચ્છા એ જ છે અને છેલ્લો એટલે હા 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 ઓકે 10 મીટર લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 ઓહમ છે અને તેને 3 વોલ્ટની બેટરી અને 10 ઓહમ ના આવ્યો જવાબ કાલવાળો બરોબર બતાવો કઈ ફોર્મ્યુલા યુઝ કરશું બોલો ચલો બતાવો 232માં યસ E1 ભાગ્યા E2 ઇક્વલ ટુ L1 ના ભાગ્યા L2 લખાશે શોધવાનું શું છે આપણે E2 પણ E1 એમના એમ રહેશે આ L2 કઈ જતો રહે સામે જતો રહેશે અને L1 કઈ આવશે નીચે બરાબર અને આ E2 આપણે શોધવાનો છે તો E2 સામે જશે E1 ની કિંમત કેટલી આપેલી છે 3 વોલ્ટ લખેલા છે એટલે 3 આપેલા છે ઓકે તો અહીંયા લખીશું 3 L2 કેટલા આપેલા છે L2 30 એટલે આ જે આવશે તમારા 30 ચલો હવે L1 કેટલા આપે એમ્પિયર નહીં ચાલતું L1 10 ઓકે તો આજે તમારો આવશે E2 આવશે બરાબર તો કેન્સલ તો 3 એટલે સેન્ટીમીટર છે ઓકે એટલે 30 90 ભાગ્યા એટલે 9 આવશે 9 સેન્ટીમીટર આવું કંઈક આવશે જવાબ 1 મિનિટ એટલે 0.09 છે 0.09 આવશે ના ના એટલે અહીંયા ભૂલ છે 0.09 હોય ને 0.09 આવશે એટલે એ થોડું કરેક્ટ કરી દેજો અહીંયા હા રે મધુ સાચી વાત છે શું કરવા એટલે આ તમારો જવાબ આવશે સેન્ટીમીટરમાં ડાયરેક્ટ લીધે હા એટલે થાય તેટલે તો કહું છું 9×10^-2 ઇક્વલ ટુ E2 બરાબર તો તમારો જવાબ આવી જશે સોરી ઓકે અને ઈનો એકમ વોલ્ટ આવશે હા બોલો બીજો કોઈ ચલો કિર્ચોફ ચલાવો કે ચાલશે ફાવતા હશે કિર્ચોફના દાખલા હા તો પછી વાંધો નહીં
ઓકે તો વાંધો નહીં, જો આ ચેપ્ટર નંબર 3 નું કામ પૂરું થઈ ગયું છે, એવું હોય તો હજી કંઈક એક્સ્ટ્રા કરો. 200 ને વગેરે કરો, 229. ઓકે ચલો, એટલે કયા ચેપ્ટરમાં છે અને ઇઝી છે, 229 કરી નાખીએ. ઓકે 229 ઉપર જ છે, બહુ લખી છે રે મતું તું, 229. ચલો સૌથી પહેલાં શું આપેલી છે એક વખત વાંચી જાઓ, એકદમ ઇઝી છે, વાંચો ફટાફટ મનમાં વાંચી જાઓ અથવા મને કોઈ કઈ કિંમત આપેલી છે પછી આપણે એને સોલ્વ કરીએ. પાણી પી લો. ઓકે 229 ને સૌથી પહેલા મને વાંચવા દો. 9 તો બાદમાં આપેલો છે, ક્યુ કુલમ એટલે ક્યુ આપેલું છે અને 9 આ બે કિંમતો આપેલી છે, આ બે વચ્ચેનું અંતર બી કંઈક આપેલું છે. ઓકે પછી ઓકે 4 મીટર છે એટલે યાદ રાખજો, વચ્ચે કંઈક ભૂલી જાઓ તો મને કહેજો, બરાબર? તો આ આપણે સોલ્વ કરીશું, રાઈટ? જો સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખો અહીંયા, કે તમારી પાસે એક વિદ્યુતભાર આપેલો છે, તારું પેનું આપેલું તો સારું હશે, તમારી પાસે એક વિદ્યુતભાર આપેલો છે, બરાબર? તો એ વિદ્યુતભારને હું નામ આપી દઉં અહીંયા ક્યુ, બરાબર? તો આ તમારી પાસે એમ સમજો કે ક્યુ છે, અને અહીંયા કોઈ અંતર પર બીજો એક વિદ્યુતભાર જે છે એને જે નામ આપી દઉં એ 9Q. ઓકે, હવે એવું કીધેલું છે મને કે આ જે ટોટલ જે અંતર જે છે એ કંઈક 4 મીટર છે, બરાબર ને? ઓકે તો 4 મીટર છે. હવે એવું સમજો કે આ કોઈ પોઈન્ટ છે, સમજો, ધારો કે આ કોઈ પોઈન્ટ છે, આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, ધારો કે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શું થાય, શૂન્ય થાય, ત્યારે વી કેટલો હશે એવું કંઈક કીધું છે, બરાબર? હવે જો સાંભળજો, તો હું શું કરું છું કે અહીંયાથી આ જે અંતર છે એને હું એક્સ નામ આપી દઉં, શું નામ આપું છું? એક્સ. તો ટોટલ અંતર કેટલું હતું? ટોટલ 4 - x લખાશે. ઓકે ઓકે, તો આ ખાસ યાદ રાખજો. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે, કઈ ફોર્મ્યુલા છે? E1. તો E1 ઇક્વલ ટુ E2. ઓકે, E1 E શું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા કઈ છે? K Q ના છેદમાં x² વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન ને. હવે E2 નું શું આવશે? એનો વિદ્યુતભાર કયો છે? 9 K Q, અને આ કિંમત જે આપેલી છે 4 - x આખાનું વર્ગ, બરાબર? તો એનો મતલબ એવો થાય કે કે કેન્સલ થશે, કે કેન્સલ થશે, ક્યુ પણ કેન્સલ, ક્યુ પણ કેન્સલ. તો જે બાકી રહેશે એને હું અહીંયા લખીશ, અહીંયા બાકી રહેશે 1 ના છેદમાં. ચલો, સમીકરણ આવ્યું એને સમીકરણ નંબર 1 નામ આપી દો. હવે હું શું કરું છું, બંને બાજુ વર્ગ લઉં છું. શું લઉં છું? વર્ગ લઉં છું, ધ્યાન આપજો. તો 1 નો વર્ગ શું થાય? હા, એટલે વર્ગમૂળ, એટલે આનો x² નું એટલે વર્ગમૂળ લઉં છું, સોરી વર્ગ નહીં, વર્ગમૂળ લઉં છું. ઓકે, તો x થશે. ચલો, 9 નું શું થાય? 3, અને અહીંયા જે રહેશે 4 - x. આ શું કર્યું મેં? વર્ગમૂળ, હા વર્ગમૂળ, વર્ગ નહીં, ભૂલથી બોલાઈ ગયું, તો એ આવશે વર્ગમૂળ, બરાબર? ચલો, તો એનો મતલબ એવું થાય કે આ સામે જાય, તો અહીંયા લખાશે માટે 4 - x = 3x, રાઈટ? તેનો મતલબ થાય 4 = 3x હતા, ધેટ મીન્સ કે 4 = 4x. તો 4 કેન્સલ થાય, તો એ તમારો જે જવાબ આવશે એ x = 1 આવશે. આ તો થયો તમારો x આન્સર, યાદ રાખો. હવે બીજો અહીંયા શબ્દ ટ્વિસ્ટ, આ તો વિદ્યુત ક્ષેત્ર છે પણ આપણે તો પૂછ્યું તો વિદ્યુત સ્થિતિમાન, બરાબર? તો આ ખાસ યાદ રાખજો, તો અહીંયા આપણે પૂછવામાં આવ્યું છે વિદ્યુત સ્થિતિમાન, ત્યારે શું કરશું? ઓકે, ત્યારે એ વખતે આપણે જે ફોર્મ્યુલા વાપરશું એ અલગ છે. તો V બરાબર શું લખાય? V = V1 + V2.
ओके वी विद्युत स्थितिमान पहला माटे तो पहला माटे शुं वी विद्युत स्थितिमान नी फॉर्म्युला कई छे आर बराबर ने ओके तो आ फॉर्म्युला छे के क्यू बाय शु अंतर लीधेलु आपने आ अंतर क्यू हतु एक्स राइट ने हवे वी टू माटे नाइन के क्यू ना छेदमां फोर माइनस राइट आवुं कंईक आवशे बराबर तो आ प्रमाणे पहेला सौथी पहेला लखीश હવે જો હવે શું થશે મને કહો એક્સ ની કિંમત આગળ આપણી કેટલી આવી બસ તો અહીંયા પણ મૂકી દો પછી અહીંયા મૂકો 9 કે ક્યુ આ 4 અહીંયા એક્સ ની કિંમત કેટલી મૂકવાની 1 બરાબર તો આ કે ક્યુ પ્લસ 9 કે ક્યુ ના છેદમાં ચાર માંથી એક જાય તો 3 તો આ 3 3 એટલે કેન્સલ થાય એટલે અહીંયા લખાશે કે ક્યુ खुश थई गए ओके चलो एना पछी नो भी कराई दो छु आ भी आईएमपी छे पाछला वर्ष में एक बे वखत पूछायो छे 230 230 તમે બધા એક એક રૂપિયો આપી દેજો ગૂગલ પે કરીને ચલો 230 બરાબર 230 સોલ્વ કરીશું ચલો 230 માં જો હું ફરી એક વખત સંખ્યા વાંચું છું ધ્યાન આપજો એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાયઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ PD એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે તો મને સૌથી પહેલા જે કીધું છે એના મુજબ આપણે ચાલશું ઓકે તો ટોટલ કેટલા કેટલું આપેલું છે આપણે અંતર કેટલું આપેલું છે બોલો 5x ઓકે અને પછી એવું કીધું છે બે વચ્ચે શું મૂકવામાં આવે છે x જાડાઈનું ડાયલેક્ટ્રિક અચળાંક ઓકે x જાડાઈનું તેનો મતલબ એવું થયો ટોટલ કેટલા છે 5x ટોટલ આપણે છે 5x તો હું શું કરીશ અહીંયા જો એવું સમજો કે આ તમારી પાસે આ એક ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક ચોસલું છે હવે આ ટોટલ કેટલા છે તો કે ટોટલ તો 5x છે પછી એવું કીધું છે કે એમાં ડાયલેક્ટ્રિક અહીંયા ડાયલેક્ટ્રિક કે અચળાંક ધરાવતું કંઈક મૂકવામાં આવે છે તો એમ સમજો કે આવાનું માધ્યમ છે આ માધ્યમ તો બદલેલું છે તો ટોટલ 5x છે એ માધ્યમ કેટલું આપેલું છે x બરાબર તો 5x માંથી x જાય તો કેટલા રહે હા તો આજ યસ તો આ જે આવશે 4 એક મિનિટ ડબલ લઈ લો આ જે આવશે એ તમારે 4x આવશે તો 4x બસ હવે ક્વેશ્ચન તમારા માટે ઈઝી થઈ ગયો ઓકે તો સૌથી પહેલા આપણે શું કરશું હવે તમને જે કીધું છે એ જો કે આ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે E0 છે કેટલું છે E0 હવે એને ડાયલેક્ટ્રિક માધ્યમમાં મૂકવામાં આવે તો તો આ તો E0 હતો તો આ કેટલું થયું આ જે છે ને લાઈન જે કરું છું એ કેટલું તો એ જે આવશે એ E0 બાય K E0 બાય K બરાબર તો આ વસ્તુ ખાસ છે આમાં સમજવા જોઈએ અને તમને ઓલરેડી ખબર છે કે K ની કિંમત તમને આપેલી છે તો K ની કિંમત જે તમને કંઈક આપેલી છે એ 3 છે તો એ જ વસ્તુ મૂકવાની એ જ વસ્તુ શોધવાની છે V બરાબર V1 પ્લસ V2 આ તો બે રીતે સોલ્વ થાય છે પણ આ આ મેથડ બી છે અને એક બીજી એક મેથડ છે એ બીજી છે તો આ શું કરશું V ઇક્વલ ટુ શું લખાય તમે હા એ બી લખી શકો તો આ બી એક ફોર્મ્યુલા છે ને EX v equal to ed અથવા ed બી લખાય તો ex બી લખાય તો હું શું કરું સૌથી પહેલા e ની જગ્યાએ આપણે e0 લખીશું બરાબર તો અહીંયા e0 લખીશું તો અહીંયા લખીશું સિમ્પલ e0 ચલો પહેલા ચોસલા માટે જો પહેલા માટે કેટલું અંતર છે બે વચ્ચેનું અહીંયા લખીશું 4x વેરી ગુડ બીજું બીજા માટે જો બીજું આ જ છે બરાબર તે બી આપણે લખીશું આપણે લખીશું આપણે લખીશું a એ બી x લખીશું તો e0x પણ આને ડેશ નામ આપી દઉં કેમ ડેશ નામ આપ્યું આ બીજા માટે છે એટલા માટે સોરી ડાયરેક્ટ લખી શકું છું જો ને એવું હોય તો આ કેટલું છે આના માટે E0 બાય આ તો ડાયરેક્ટ લખી દઉં છું બરાબર ડેશ લખવાની કોઈ જરૂર નથી મારા ખ્યાલથી
ओके तो डैश कैंसल, तो एरो मतलब क्यों थयो। अच्छा तो आ ई जीरो e0 into 4x plus આ લખાશે e0x k ની કિંમત કેટલી છે 3 તો સામે ગુણી નાખો આ સામે ગુણી નાખો 4 તરી 12 એ લખાશે 12 e0 4x વત્તા e0x ના છેદમાં 3 12 12 ને જો 12 e0x 4 કેન્સલ 4 તો આવી ગયો ના એટલે કેન્સલ એટલે 4 તરી 12 થાય ને 4 તરી 12 આપણે એકમ જે આવશે એ વોલ્ટમાં આવશે આવી જશે હવે જો હું છે ને આજની અટેન્ડન્સ ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે આજની અટેન્ડન્સ આજે બધાને ગ્રુપમાંથી કાઢીશ જેઓ ફ્રી પડી ને બધાને કાઢીશ જે આજે જોઈન નહીં થયા એને 100% હું કાઢીશ બરાબર અમુક લોકોને પેલી આદત પડી એટલે જો ગ્રુપમાંથી કાઢીશ એટલે વિડીયો તમારે રેકોર્ડિંગ વિડીયો બી નહીં જોવાય અમુક છોકરાઓ એવું વિચારતા હશે કે ભાઈ આપણે અહીંયા જોઈન નહીં થવું રેકોર્ડિંગ વિડીયો જોઈ લઈશું એટલે ગ્રુપમાંથી કાઢીશ તમારેથી કોપી બી નહીં વાગે કેમ કે આ તો પર્સનલ હું જ ખાલી કોપી મારી શકું છું વિડીયો અથવા હું શેર કરી શકું છું રેકોર્ડિંગ વિડીયો તો એને કાઢી જ નાખીશ તો એનાથી જોવાય જ નહીં ઓકે તો હું જો નજર માં જ લઉં કેટલા જણ છે વાંધો નહીં મને અટેન્ડન્સ બતાવશે ઓકે તો આજ પ્રમાણે ઓકે ઓકે ચલો ફટાફટ બે જણ જોઈન થઈએ ઓકે પેલો શું નામ છે ધ્રુમિલ છે પછી વૈભવ નહીં વૈભવ આ વૈભવ ને સંકેત ના લુજા છો વૈભવ વૈભવ કઈ છે ધ્રુમિલ ચલો જુનેદ છે ઉઝેર છે પેલો હજરત અફઝલ નથી ને પછી અફઝલ નથી કોઈ નહીં અફઝલ નથી ને અને પપ્પાને કોલ કરીશ ઓકે ઓકે તો આટલા સુધી રાખીએ છીએ આજે જલ્દી કેમ કે આપણું કામ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ અને હું સેવ કરી લઉં સૌથી પહેલાં કાલે ભૂલ પડેલી એટલા માટે જો અપલોડ થઈ ગયો છે મટીરિયલ આવી ગયું તમારી પાસે તમારે ગ્રુપમાં એમાં જોશો એટલે તમારી પાસે મટીરિયલ અપડેટ થઈ ગયું હશે કાલે હું એકચ્યુઅલી સેવ કરવાનું ભૂલી ગયેલો એટલા માટે તો આટલા સુધી રાખીએ બરાબર કોઈ ડિફિકલ્ટી હોય તો બોલો બીજું અફઝલ નેટવર્ક આવી મારું અચ્છા અફઝલ અલવાસ વાત લાગી રહ્યો છે વિડીયો પણ મસ્ત હા હા સારું જો ને ભણીએ તો સારું જ લાગે બરાબર અને હું તમને બોર નહીં થાય ના ખબર પડે તો હું સમજાવું જ છું ભાઈ કે ભાઈ આમનું આવે છે એમનું આવે બે ત્રણ વખત રિપીટ હા આટલે જ મને લાગે તું હતી જ નહીં તું હતી જ નહીં ચાલો સમજીએ એ સાઈડ પર મોબાઈલ મૂકી દીધી તને જ કરું છું ગ્રુપમાંથી રહેતી એટેન્ડન્સ જોઈ લઉં છું વાંધો નહીં ઓકે તો હવે નવમા ચેપ્ટરનું કરાવીશ બાકી બીજાને કોઈ તકલીફ આવે છે આમાં નહીં આવતી હા બધા ના જો ફરાન ફરાન એવું કે છે સર એપ બદલો તો જો તું ચેટમાં જોઈશ તો બધા એવું કે છે ખાલી ફરાન એવું કે છે માય જે લખેલું છે ફરાન છે તો એક બદલો એવું કે છે બાકી બધાનું તો કમ્પ્લીટ છે કે પ્રોબ્લેમ નથી આવતો એટલે એનો મતલબ ભાઈ તારા મોબાઈલમાં છે ને ગમે તે મને એવું લાગે છે લોચા કદાચ એમાં સેટિંગમાં લોચા હશે અથવા ડેટા કન્ઝ્યુમ વધારે કરતું હશે બાકી ખાલી તારે જ ખાલી તકલીફ છે બરાબર બાકી તો કંઈ મને નથી લાગતું અચ્છા પેલાનું છે 260 MCQ 260 બોલો આ ને અરે આ તો સિમ્પલ છે
સૌથી પહેલા જો R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગુણાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા એટલે V વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની છે આમાં, બરાબર. તો હવે આપણે શું કરશું આમાં, જો તમને બતાવું છું. V બરાબર, જો સૌથી પહેલા હું કહું, વાહક તારથી એકબીજાને સંપર્ક કરીને અલગ કરવામાં આવે છે. તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે E1 અને E2 હોય તો E1 ના છેદમાં E2 કેટલા થશે? તો સિમ્પલ છે ભાઈ, જો કઈ ગયું હોય, ઓકે બતાવું. જો ઓકે, તો સૌથી પહેલા આપણી પાસે ફોર્મ્યુલા છે, અહીંયા ફોર્મ્યુલા રહે છે V1 ઇક્વલ ટુ V2, રાઈટ. V1 ની કિંમત કઈ છે? KQ બાય R1. V2 ની કિંમત કઈ છે? KQ બાય R2. ઓકે, તો KQ એમના એમ રાખું છું, ના છેદમાં R1 પણ એમના એમ રાખું. હું શું કરું છું, અહીંયા R1 વડે ગુણું ને R1 વડે ભાગું, કોઈ પ્રોબ્લેમ ખરો? અહીંયા KQ ના છેદમાં R2 એમના એમ રાખું. અહીંયા શું કરું છું, અહીંયા R2 વડે ગુણું અને R2 વડે ભાગું, કોઈ પ્રોબ્લેમ? જો R1 કેન્સલ, R2 કેન્સલ, એટલે આપણે ખાલી સેટિંગ કરવા માટે જ કર્યું છે. R1 ના ભાગ્યા R1 એટલે કેન્સલ થઈ જશે, એટલે એનું ખબર પડી શું ક્યાં માંગુ છું, યસ ઓર નો? ઓકે ઓકે, તો KQ ઇન્ટુ R1, હવે મને બતાવો R1 ઇન્ટુ R1 શું લખાય? R1 સ્ક્વેર ઇક્વલ, ઓકે, KQ R2 ઇન્ટુ R2 એ લખાશે R2 સ્ક્વેર ઇન્ટુ R2, બરાબર ને? હવે મને એવું કહો આને શું કહેવાય? બસ, તો આને લખાય E1 ઇન્ટુ R1 ઇક્વલ ટુ E2 ઇન્ટુ R2. હવે શોધવાનું શું છે? E1 ભાગ્યા E2 શોધવાનું છે. જો તો જો અહીંયા E1 એમના એમ, તો અહીંયા લખીશું આપણે E1, આ E2 ને નીચે લઈ જાઓ, તો અહીંયા હું લઈ જઈશ E2, ઓકે. હવે R2 આ બાજુ રહ્યો તો R1 કઈ આવી જાય? નીચે આવી જાય ને? તો જો જવાબ આવે છે, જો 260, બસ આવી ગયો, ઓકે. હા ઓકે, ગુડ. ચલો બીજા ઝહરીન છે અને પછી સલમાન છે, પછી મહેક છે, ફરીન કઈ છે ભાઈ? ફરીન ને આજે એ નથી, ફરીન અને શું નામ છે, આફરીન, તોસિફ બી છે, ગુડ, મેવિસ છે, રાઈટ, ધ્રુમિન છે, ધ્રુમિન, ઓકે, જાવેદ, એટલે આ જાવેદ છે, જાવેદ નું તો રેગ્યુલર હોય છે, આયશા, ફેઝાન બી છે, પાયલ છે, માનસી કઈ છે? આફરીન છે, સોરી, આફરીન છે, આફરીન છે, નિઝામ, ઓકે, નિઝામ બી છે, ગુડ, જુનિયત છે, અલાસ, મહેક, અચ્છા એ પેલી બે હતી ને કોઈ, મહેક કોઈક તારી સાથે વાળી કોઈક હતી ને, એ નહીં, શું નામ છે, નહીમાં એવું કઈ નામ હતું, ખબર નહીં, ચલો ઇટ્સ ઓકે, આટલે સુધી રાખ્યા છે, સેવ કરી દઉં છું, એટલે હા હા ઓકે ઠીક છે, તો આટલે સુધી રાખ્યા છે, સ્ટડી મટીરિયલ અપલોડ થઈ જશે અને કાલ સવાર સુધીમાં લેક્ચર બી થઈ જશે, મિલતે હૈ કલ, બરાબર.